केटालाइजर मॉडर्न स्कूल धोरण चार विषय गणित। नेक्स्ट पीरियड में आप स्वाध्याय पोथी में चैप्टर नंबर चार नी शुरुआत करेली। नेक्स्ट पीरियड में आप पाना नंबर 46 सुधी जोई गया था। आज आप जोवानुं छे पाना नंबर 47 थी। आज आप बीजो लेक्चर तो जोईए नवमी घड़ियाल के क्या थी क्या सुधीनो समय। तो छे मोटो काटो 5 पर फरतो फरतो जाए छे 10 पर। तो समय जोईए तो के 5 एका 5, 5 दू 10, 5 तेरी 15, 5 24, 5 5 25। तो केटली मिनिट थशे 25 मिनिट। हवे पछी छे मोटो काटो 5 पर फरतो फरतो जाए छे 10 पर। तो समय जोईए 5 एका 5, 5 दू 10, 5 तेरी 15, 5 चौक 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45। तो बन्ने समय वच्चे नो समय गाड़ो केटलो थयो छे तमारे 45 मिनिट। प्रश्न नंबर 10। नीचे आपेला डायरीना पानाने योग्य क्रम आपी समय रेखा ऊपर दर्शावो तथा प्रश्नोना जवाब लखो। तो पेलू आपू छे 5 मार्च 2005। तो त्यारे शुं छे तो के मुन्नीनो आजे जन्म थयो। पछी छे 20 नवेम्बर 2005 मुन्नी पाखड़िए चालती थई। पछी छे 15 सप्टेम्बर 2005 मुन्नीनो पहलो दात आव्यो। पछी छे 5 जान्युआरी 2006 मुन्नी पग पर ऊभी रहता थई। पछी छे 5 सप्टेम्बर 2005 मुन्नीए एक केळू खाधू। पछी छे 2 फेब्रुआरी 2006 मुन्नी चालती थई। पछी छे 10 नवेम्बर 2005 मुन्नी बेसता सीखी। तो आपणे तो पहेला सौ प्रथम शुं करवानुं छे तो के योग्य क्रम आपवाना छे के पहेला सौ प्रथम शुं कर्युं। तो पहेला आपणे बधानी शुं लखी लेशुं तारीख मंथ प्रमाणे लखशुं पछी जोईशुं के कयुं नंबर पहेला आवशे। तो जोईए 5 मार्च એટલે કેટલામો મહિનો થાય? ત્રીજો। જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે કેટલામો મહિનો થયો? ત્રીજો મહિનો એટલે 5/3/2005। પછી છે 20 નવેમ્બર તો નવેમ્બર મહિનો કેટલામો થશે? તો કે 11મો। તો કે 20/11/2005। પછી છે 15 સપ્ટેમ્બર તો ગણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર કયો અંક આવ્યો તમારે? 9। તો 15/9/2005। પછી છે 5 જાન્યુઆરી 2006 એટલે કે 5 જાન્યુઆરી એટલે કેટલામો મહિનો થાય? પહેલો। 5/1/2006। પછી છે 5 સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર મહિનો કયો થયો હતો આપણે? 9મો। તો કે 5/9/2005। પછી 2 ફેબ્રુઆરી 2006 તો કે 2 ફેબ્રુઆરી એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે બીજો મહિનો 2 ફેબ્રુઆરી 2006। પછી છે 10 નવેમ્બર 2005 તો નવેમ્બરમાં કયો મહિનો આવ્યો તો આપણે? 11મો। તો કે 10/11/2005। હવે આપણે આને ગોઠવીએ તો પહેલાં કઈ તારીખ આવશે?
5 માર્ચ 2005 તો તેના આપણે કયો નંબર આપશું ડાયરીમાં તો કે 1 નંબર પછી છે 5 9 2005 તો ડાયરીના પેજમાં આપણે કયો નંબર આપશું નંબર 2 પછી આવશે 15 9 2005 અને ડાયરીના પેજમાં કયો નંબર આપશું નંબર 3 પછી આવશે 10 11 2005 તો ડાયરીના પેજમાં આપણે કયો નંબર આપશું નંબર 4 પછી આવશે 20 11 2005 તો ડાયરીના ક્રમમાં આપણે કયો નંબર આપશું નંબર 5 પછી આવશે 5 જાન્યુઆરી 2006 એટલે કે 5 1 2006 અને નંબર કયો આપશું આપણે નંબર 6 પછી 2 ફેબ્રુઆરી 2006 તો આપણે કયો નંબર આપશું તેને નંબર 7 હવે આપણે આને જીવનરેખા એટલે કે સમયરેખા ઉપર દર્શાવવાની છે આપણે પાઠ્યપુસ્તક જ્યારે ચલાવેલું ત્યારે પણ દર્શાવેલી તો તમારે એક છોડીને એક દર્શાવવાનું છે તો એક મૂકી અને એક ઉપર લખવાનું નંબર 2 પર શું છે આપણે તો કે 5 9 2005 તો તેની નીચે લખવાનું મુનિએ કેળું ખાધું પછી છે 15 9 2005 તો ત્રીજા ક્રમે શું હતું 15 9 2005 અને નીચે લખશું પહેલો દાંત આવ્યો પછી છે 10 નવેમ્બર 2005 તો લખવાનું 10 11 2005 શું કર્યું હતું બેસતા શીખી પછી 20 નવેમ્બર 2005 તો 20 11 2005 શું કર્યું હતું ભાખડીએ ચાલતી થઈ પછી 5 જાન્યુઆરી 2006 5 1 2006ના રોજ તેણે શું કર્યું હતું તો કે ઊભી રહેતી થઈ પછી 2 2 2006 શું કર્યું હતું 2 ફેબ્રુઆરીએ તો કે ચાલતી થઈ હવે આપણે પ્રશ્ન દ્રશ્યની ખાલી જગ્યા પૂરીશું માં પેલું છે માર્ચથી સપ્ટેમ્બર સુધીના કુલ મહિના કેટલા થાય તો આપણે ગણશું માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો આપણે ગણીએ કેટલા થયા તો કે 1 2 3 4 5 6 7 કેટલા મહિના થયા 7 તો આપણે અહીંયા શું લખશું પહેલા 7 મહિના પછી છે મુનિએ પહેલો દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હતી તો મુનિનો જન્મ ક્યારે થયો તો 3 મહિનામાં અને મુનિને પહેલો દાંત ક્યારે આવ્યો 9 મહિનામાં તો આપણે 9 માંથી 3 બાદ કરી નાખીએ તો કેટલા આવશે 6 મહિના તો આપણે અહીંયા શું લખશું 6 મહિના એ મતલબ કે મુનિને 6 મહિના થયા ત્યારે પહેલો દાંત આવ્યો ત્રીજું છે મુનિ બેસતા શીખી ત્યારે તેને કેટલા મહિના થયા હતા તો મુનિ બેસતા ક્યારે શીખી હતી 11 મહિનામાં અને મુનિનો જન્મ ક્યારે થયો હતો 3 મહિનામાં તો 11 માંથી 3 વાત કરીએ તો કેટલા આવશે 8 મહિના તો મુનિ ક્યારે બેસતા શીખી હશે કે જ્યારે મુનિ 8 મહિનાની થાય ત્યારે બેસતા શીખી હશે પછી છે ચોથું મુનિએ પહેલાં શું કર્યું તો તેમાં અ ચાલવાનું શીખી કે એક કેળું ખાધું તો આપણે પહેલાં જોશું આમાં જો પહેલાં આવે છે કેળું પછી એમ કહે છે કે ચાલતી તો છેલ્લે થઈ તો આપણે લખવાનું છે ખાલી જગ્યામાં એક કેળું ખાધું પછી બ ભાખંડીએ ચાલતી થઈ કે પગ પર ઊભી રહેતા થઈ તો પહેલાં શું કર્યું છે તેણે ભાખડીએ ચાલતી થઈ પછી તે પગ પર ઊભી રહી તો આપણે લખશું ખાલી જગ્યામાં ભાખડીએ ચાલતી થઈ નંબર 5 મુનિના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો લાગ્યો તો મુનિનો જન્મ ક્યારે થયો હતો 3 મહિનામાં ચાલતી ક્યારે થઈ છે પાછી તે 2 મહિનામાં તો 3 મહિનાથી 2 મહિના સુધીનો સમયગાળો આપણે ગણીએ તો કેટલો થશે 11 મહિના હવે છે પ્રશ્ન નંબર 11 નીચે આપેલી વિગતને યોગ્ય ક્રમ આપો અને પ્રશ્નોના જવાબ લખો તો પેલું છે 3 અઠવાડિયે ખાવાના દાંત આવ્યા તો તેમાં આપણે નંબર આપશું 3
पची छे पांच अठवाडिये सारी रीते चालतू थयु, तो तेमा आपणे आपशुं नंबर पांच। एक अठवाडिये आँखो खोली, तो नंबर आपशुं बे। चार अठवाडिये डगमगातू चालतू थयु, तो तेमा आपशुं आपणे नंबर चार। तो आ थयुं तमारुं पाना नंबर 47। जो कोईने विडियोमां अक्षर न देखाय तो ज्यारे पीडीएफ मोकलवामां आवे त्यारे तेमांथी जोईने पेन्सिलथी सारा अक्षरे तमारे स्वाध्याय पोथीमां पूरवानुं छे। हवे आपणे जोईशुं पाना नंबर 48। હવે આપણે જોઈશું પાના નંબર 48। તેમાં છે સાત મહિને બધા દાંત આવ્યા અને બધું ખાતું થયું, તો એમાં આપણે આપશું નંબર 6। પછી છે ગલુડિયાનો જન્મ, તો તેમાં આપશું નંબર 1। એક વર્ષ તેણે ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો, તો શું આવશે તેમાં નંબર 7। હવે જોઈએ ખાલી જગ્યા, ગલુડિયું જન્મ બાદ કયા અઠવાડિયે ડગમગાતું ચાલતું થયું, તો આવશે ચાર અઠવાડિયે। ગલુડિયું હતું તે ચાર અઠવાડિયા બાદ ડગમગાતું, એટલે કે ધીમે ધીમે ચાલતું થયું। બીજું છે બે અઠવાડિયામાં કેટલા દિવસ હોય, તો તમને ખબર છે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય, સાત દિવસ। કયા કયા, તો કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર। કેટલા દિવસ થયા તમારા, સાત દિવસ। તો બે અઠવાડિયામાં, તો કે સાત ને સાત 14, તો કે બે અઠવાડિયાના 14 દિવસ થાય। પછી છે ગલુડિયાને બધા દાંત ક્યારે આવ્યા હશે, તો કે સાત મહિને, એ લખ્યું છે કે સાત મહિને બધા દાંત આવ્યા। પછી છે નંબર 4, ગલુડિયાની આંખો ખુલી અને સારી રીતે ચાલતું થયું તે વચ્ચે કેટલો સમયગાળો પસાર થયો, તો કે 4 અઠવાડિયા। પાંચમું, સંપૂર્ણ ગલુડિયું સંપૂર્ણ કૂતરી ક્યારે બન્યું, તો કે એક વર્ષ, કારણ કે તેને એક વર્ષે ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો। પ્રશ્ન નંબર 12, નીચે આપેલા ચિત્રો અને વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો, તો જોઈએ તેમાં છે અપ્પુ હાથીના દાદાજી કેટલા વર્ષના છે, 95 વર્ષના। પછી છે ચૂચુ ઉંદરના દાદાજી કેટલા વર્ષના છે, 2 વર્ષના। પછી છે રાનીના દાદાજી કેટલા વર્ષના છે, 70 વર્ષના। તો શું કીધું છે, પહેલો સવાલ છે અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે, તો અપ્પુના દાદાજી અને રાનીના દાદાજી, તો 95માંથી 70 બાદ કરીએ તો કેટલા આવશે, 25 વર્ષ। મતલબ અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં 25 વર્ષ મોટા છે। પછી છે નંબર 2, ચૂચુ ઉંદરના દાદાજી અપ્પુના દાદાજી કરતાં કેટલા નાના છે, ચૂચુ ઉંદરના દાદાજી અપ્પુના દાદાજી કરતાં કેટલા નાના છે, તો 95માંથી 2 વર્ષ બાદ કરીએ તો કેટલા આવશે, 93 વર્ષ। એટલે કે ચૂચુ ઉંદરના દાદાજી અપ્પુના દાદાજી કરતાં 93 વર્ષ જેટલા નાના છે। પ્રશ્ન નંબર 13, નીચેના દાખલા ગણો, કિંજલ રાત્રે 8:15 એટલે કે 8:15 વાગ્યાથી 9:30 એટલે કે 9:30 વાગ્યા સુધી ગૃહકાર્ય કર્યું, તો તેણીએ કેટલો સમય ગૃહકાર્ય કર્યું। પહેલો અંક હોય છે તે કલાક હોય છે, બીજા હોય છે તે મિનિટ હોય છે, તો મોટી રકમમાંથી નાની રકમ શું કરવાની, બાદ કરવાની। કોઈ પણ સમયગાળો વચ્ચેનો શોધવાનો હોય તો તમારે બાદબાકી કરવી પડે, તો આપણે અલગ અલગ લખશું કલાક મિનિટ। મોટી રકમ કઈ છે, 9:30, તો કે 9:30 અને ક્યાં સુધી કર્યું હતું, 8 વાગ્યાથી 8 કલાક 15 મિનિટ, તો નીચે લખશું 8 કલાક 15 મિનિટ। બંનેની બાદબાકી કરીએ એટલે વચ્ચેનો સમયગાળો મળી જાય।
जो बादबाकीनी शुरुआत करता पहला जोई लेवानुं के ऊपरनी रकम नीचेनी रकम करता मोटी छे के नानी, पण बन्ने रकम ध्यान में लेवानी। एटले के 30 15 करता केवा छे मोटा, तो बादबाकी थाय। 0 माथी 5 जाय न जाय तो 0 नी ऊपर शुं आवशे 10, अने 3 नी ऊपर शुं आवशे 2, तो 10 માંથી 5 જાય તો કેટલા આવશે 5, અને 2 માંથી 1 જાય તો કેટલા આવે 1, 9 માંથી 8 જાય તો કેટલા આવશે 1। તો તેણીએ 1 કલાક 15 મિનિટ ગૃહ કાર્ય કર્યું, એટલે કે 1.25 કલાક જેટલું। તો આ થયું તમારું પાના નંબર 48। હવે આપણે જોઈશું પાના નંબર 49। જોઈએ પાના નંબર 49 દાખલા નંબર 2। જીનલે 3:40 વાગ્યાથી 5:50 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યો, તો જીનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો। કેટલો સમય આવે એટલે આપણે શું કરીશું બાદબાકી, તો કલાક મિનિટ। કેટલા વાગ્યાથી મોટી રકમ કેવી લખવાની, પહેલાં લખવાની, તો કે 5:50 ને ક્યાં સુધી, તો કે 3:40 સુધી। બાદબાકીની શરૂઆત કરો તે પહેલાં મેં તમને શું શોધવાનું કીધું હતું, તો કે ઉપરની બંને રકમ ધ્યાનમાં લેવાની છે। તો 40 કરતાં 50 કેવા છે મોટા, એટલે કે બાદબાકી થશે। 0માંથી 0 જાય તો કેટલા આવે 0, અને 5માંથી 4 જાય તો કેટલા આવશે 1, 5માંથી 3 જાય તો કેટલા આવે 2, એટલે કે 2:10. તો જવાબ લખીએ, તો જીનલે 2:10 તેના ભાઈને ભણાવ્યો। નંબર 3, અમદાવાદથી 7:45 વાગ્યે ઉપડેલી બસ અંબાજી 12:05 પહોંચે છે, તો બસને અમદાવાદથી અંબાજી જતા કેટલો સમય લાગ્યો। શું આવ્યું વચ્ચે તમારે, કેટલો, કેટલો આવે તો શું થાય બાદબાકી। તો લખીએ કલાક મિનિટ, મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય એટલે 12:05 અને 7:45 બાદબાકી કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવાનું હોય, તો કે ઉપરની બંને રકમ જોવાની। તો ઉપર કેટલા છે 5 અને નીચે 45, તો 5માંથી તો 45 જાય નહીં, એટલે પહેલાં શું કરવાનું 60 મૂકવાના। 60 કેમ મૂકીએ છે, તો કે આની 1 કલાક ઓછી કરીએ અને બાજુમાં મૂકીએ એટલે ઉપર 60 મૂકવાના, કારણ કે 1 કલાક અહીંયાથી ઓછી એટલે કે 12ની ઉપર કેટલા આવી ગયા 11, 11માં 1 તમે ઉમેરો તો કેટલા આવશે 12 આવશે। તો આની 1 કલાક તમારે ક્યાં આપવાની છે, બાજુમાં। જો કલાક બાજુમાં મિનિટ થાય તો કેટલી મિનિટ થઈ જાય 60 મિનિટ, એટલે અહીંયા 60 મૂકવાના। હવે તમારે શું કરવાનું છે, તો કે 60 અને 5 એટલે કે આ બંનેનો શું કરી નાખવાનો છે સરવાળો, 60 ને 5 કેટલા થાય 65, તે અહીંયા મૂકવાની। હવે આ રકમને તમારે ધ્યાનમાં લેવાની નથી, હવે 65માંથી તમારે કેટલા બાદ કરવાના છે 45, તો 5માંથી 5 જાય તો 0, અને 6માંથી 4 જાય તો કેટલા આવશે 2। હવે તમારે 11માંથી 7 બાદ કરવાના, તો 11માંથી 7 બાદ કરશો તો કેટલા આવશે 4, તો કેટલો જવાબ આવ્યો તમારે 4:20, તો જવાબ લખવાનો, તો બસને અમદાવાદથી અંબાજી જતા 4:20 જેટલો સમય લાગે। હવે જોઈશું દાખલા નંબર 4। 1 શાળામાં ગણિતનો તાસ 11:15 વાગ્યાથી 12:05 સુધીનો છે, તો ગણિતનો તાસ કેટલા સમયનો છે, તો લખીએ કલાક મિનિટ, 12:05, 11:15, 5 મોટા કે 15 મોટા, તો કે 15 મોટા, 5માંથી તો 15 જાય નહીં, તો ઉપર શું મૂકવાનું 60 મૂકવાના, અને બાજુમાંથી 1 કલાક ઓછી કરવાની એટલે 12ની ઉપર શું આવશે 11,
साठ वत्ता पांच कितना थाय पांसठ। हवे आ रकम ने ध्यान में लेवानी नथी, तो पांसठ माथी आपणे पंदर बात करिए तो के पांच माथी पांच जाए तो जीरो, अने छ माथी एक जाए तो पांच, अग्यार माथी अग्यार जाए तो जीरो, एटले केटलो आव्यो तो के पचास मिनिट। तो गणितनो तास पचास मिनिटनो समय थाय छे। पछी छे नंबर पांच, एक बर्थडे पार्टी सांजे आठ कलाक पात्रीस मिनिट वगे शुरू थई अने रात्रे दस कलाक पांच वगे पूरी थई, तो बर्थडे पार्टी केटलो समय चाली? तो लखीए कलाक मिनिट, दस कलाक पांच मिनिट माइनस आठ कलाक पात्रीस मिनिट। तो पांच माथी तो पात्रीस जाए नहीं, तो ऊपर शू मूकसू आपणे साठ, तो केटला आवशे? अने बाजू माथी एक कलाक ओछी करीशू एटले के दस माथी नौ एक काढ़ी एटले केटला आवशे? नौ। हवे आ रकम ने क्यांय ध्यान में लेवानी नथी, तो के साठ वत्ता पांच केटला थशे? पांसठ। पांच माथी पांच जाए तो जीरो, छ माथी त्रण जाए तो त्रण, नौ माथी आठ जाए तो एक, एक कलाक ने तीस मिनिट। तो लखी आनो जवाब, तो बर्थडे पार्टी एक कलाक तीस मिनिट समय चाली। तो आ थयुं तमारुं पाना नंबर ओगणपचास नो प्रश्न नंबर तेर। हवे पछी प्रश्न नंबर चौदह छे, आपणे नेक्स्ट लेक्चर में जोईशुं। जेटलू पण आजे वीडियो में चलाव्युं, जो वीडियो में अक्षर न देखाय तो ज्यारे पीडीएफ मोकलवामां आवे त्यारे तेमांथी जोईने सारा अक्षरे तमारे स्वाध्याय पोथीमां पूरवानो रहेशे।